નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ બે વિષય છે હિન્દી ચોપડીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર એકવીસ સુધી અભ્યાસ કર્યો આજે પેજ નંબર બાવીસ પર પ્રશ્ન નંબર જોઈશું ચિત્ર દેખો કા ઉપયોગ કર કે સહી શબ્દ બનાવો હવે ચિત્ર જોઈ અને અક્ષરનો ઉપયોગ કરીને સયોગ્ય શબ્દ બનાવવાનો રહેશે તો અહીંયા પહેલું શેનું ચિત્ર દેખાય છે તમને ઘડિયાળ છે હાથ ઘડિયાળ તો એને ઘડી કહેવાય તો અહીંયા આપણે ઘડી લખ્યું ત્યાર પછી હાથીનું ચિત્ર છે તો આપણે અહીંયા હા અને થી કર્યો એવી રીતે પપાયું છે તો એને પપિતા કહેવાય તો પપીતા લકડી દાદી કકડી ત્યાર પછી લોમડી ગઠરી મછલી અને ટખની તો આપણે અહીંયા કને એ બધા શબ્દ લખી લીધા હવે ચિત્ર પચાન કર કોષ્ટક ભરો અને ચિત્ર ઓળખીને ખાના ભરો તો અહીંયા પહેલું છે ક કડી અઢી આપેલું છે ને સમાન છે તો અહીંયા જે ચિત્ર હોય એની નીચે તમારે લખવાનું તો ક કડી અને આને કહેવાશે લકડી લાકડીનું ચિત્ર છે તો લકડી એવી રીતે મચ્છલી અને ડફલી ત્યાર પછી દરજી અને ફકીર શરીફા અને ગઠરી નથની અને ભવાની મકડી અને ઘડી તો તમારે પણ તમારી ચોપડીની અંદર એવી રીતે લખવાનું રહેશે પછી છે ચિત્ર દેખો ગોળા કરો શબ્દ બનાવો ચિત્ર જુઓ ગોળાકાર કરો અને શબ્દ બનાવવાનો રહેશે તો અહીંયા પેલું મછલી છે તો પેલી લાઇનમાં મછલી છે ને હવે અહીંયા પઘડી છે તો બીજી લાઈનમાં આપણે પઘડી શોધ્યો ત્યાર પછી લકડી છે તો ત્રીજી લાઈનમાં લકડી અને ચોથી લાઈનમાં સહનાય છે તો અહીંયા સહનાય એવી રીતે તમારે વર્તુળ કરવાના રહેશે ત્યાર પછી બાકી અક્ષર લખ્યું એટલે ખૂટતા અક્ષર લખો તો અહીંયા ઈદ લખેલું છે અહીંયા દ આપેલું છે પણ અહીંયા ઈ નથી તો આપણે ઈ કરવાનો અહીંયા તાલી લખેલું છે તો તા આપેલો છે પણ લી નથી કર્યો તો આપણે અહીંયા લી કરીશું ગઠરી છે તો અહીંયા આપણે ગઠર આપેલો છે રી રી નથી તો આપણે રી કરવાનો રહેશે ફકીર છે તો ફ અને ર આપેલો છે કી નથી તો આપણે ફકીર એવી રીતે લખવાના રહેશે પછી ખાલી જગ્યા છે તો ઉપર ઓપ્શન આપેલા છે કકડી પપીતા જલેબી અને ઈખ તો મીના ખાલી જગ્યા લા તો ઈખ તનીષ જલેબી ખા હિના કકડી લાઈ મનીષ પપીતા ખા પછી સરખા શબ્દોને જોડવાના છે તમે જોઈ શકો છો ઈદ છે તો ઈદ ઈખ છે તો ઈખની સાથે ડફલી છે તો ડફલીની સાથે એવી રીતે સરખા શબ્દ તમારે જોડવાના રહેશે પછી છેલ્લો પ્રશ્ન છે કે વાક્ય પઢોર લીખો એટલે વાક્ય વાંચો અને લખવાના છે તો જે અહીંયા વાક્ય છે એ તમારે જોઈ જોઈને સારા અક્ષરે લખવાના રહેશે તો આજનું હોમવર્ક પેજ નંબર બાવીસ અને ત્રેવીસ પર તમારે તમારી ઝોપડીની અંદર કરી તેમના ફોટા મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલશો ધન્યવાદ